નમસ્કાર દર્શક મિત્રો મારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હું રવિ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના સૌથી અગત્યના સમાચારોની આપણે વાત કરીશું તે પહેલાં તમે મારી ચેનલ પર નવા હોય તો સૌ પ્રથમ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ રવિવારે મતદાર યાદીના નામ ઉમેરો કરવાની અંતિમ તક મિત્રો ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનો ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે તારીખ બાર ઓગસ્ટથી અગિયાર સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમમાં નવા નામ દાખલ કરવા નોંધાયેલા નામ કમી કરાવવા અને મતદાનની વિગતોના સુધારા વધારા માટેના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે તારીખ અગિયાર સપ્ટેમ્બર રવિવારના દિવસે સવારે દસ કલાકથી સાંજના પાંચ કલાક દરમિયાન જે મતદાન મથકો છે એ ઓફિસરની હાજરમાં જે મતદાર યાદીના જે ફોર્મ છે એ સ્વીકારી લેવામાં આવશે મિત્રો આ રવિવાર અગિયાર તારીખે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે છેલ્લી તક છે પછી આ તક નહીં મળે મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને હવે દર મહિને સિંગતેલ મળી શકે છે કેબિનેટ બેઠકમાં દરખાસ્ત મૂકવામાં આવી છે કે હાલ રાજ્યમાં એનએફએ છે રેશન કાર્ડ ધારકોને વર્ષમાં બે વખત એટલે કે જન્માષ્ટમી અને દિવાળીના સમયે સિંગતેલ આપવામાં આવે છે જો મિત્રો એક મહિનામાં સિંગતેલ દર વખતે આપવામાં આવે તો આવા સંજોગોમાં રેશન કાર્ડ ધારકોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ શકે તેમ છે અને આ અંગે જલ્દીથી નિર્ણય લેવામાં આવશે મિત્રો આરબીઆઈએ ગ્રાહકોને આપી મોટી ચેતવણી આરબીઆઈએ કેવાયસીના નામે છેતરપિંડીથી બચવા માટે ગ્રાહકોને સલાહ આપી છે આરબીઆઈએ એમ કહ્યું છે કે કેવાયસીના નામે છેતરપિંડીના ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે આરબીઆઈએ ખાસ કરીને ગ્રાહકોની ચેતવણી અને સલામતી આપતા એમ કહ્યું છે કે કેવાયસીના મામલામાં જો કોઈ ફોન આવે એસએમએસ અથવા ઇમેલ પર બેન્કિંગની વિગતો આપવાની નથી કોઈપણ અજાણી વ્યક્તિને બેન્કિંગની વિગતો જેવી કે એકાઉન્ટ લોગિન વ્યક્તિગત લોગિન અથવા તો પાસવર્ડ યુપીઆઈ કે ઓટીપી જેવી સંબંધિત કોઈ પણ માહિતી ફોન અથવા એસએમએસ દ્વારા આપવી નહીં મિત્રો આગળ વાત કરીએ તો વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરતાં એમ જણાવ્યું છે કે ગુરુવારથી અને ખાસ કરીને શુક્રવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બનતા વરસાદનું જોર વધશે હવામાન વિભાગના મતે તારીખ દસ અને અગિયાર તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસશે જોકે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાત બંધનું એલાન દસ સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવ્યું છે મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે લોકોને ગુજરાત બંધમાં જોડાવા માટે કોંગ્રેસે અપીલ કરી છે તો મિત્રો આવીને આવી લેટેસ્ટ ન્યૂઝ માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ